नमस्कार दोस्तों, आ वीडियो में आपणे ऊर्जा अने ऊर्जाना स्त्रोतो विषे बात करवाना छीए। मित्रों, आप अगाउना धोरणोमां अभ्यास करी गया छो, ऊर्जा एटले शुं, तेनी व्याख्या, तेनो एकम, तेना प्रकारो आ तमाम जाणो छो। चलो टूंकमां एनुं पुनरावर्तन करी लईए। ऊर्जा एटले शुं? आप सौ जाणो छो, ऊर्जा एटले कार्य करवानी क्षमता। दाखला तरीके आपणे कोई कार्य करवू छे, एटले के आपणे साइकल चलावी छे, आ कार्य थयुं। तो आ साइकल चलावा माटे आपणी पासे शक्ति होवी जोईए, जेने आपणे सादी भाषामां शक्ति कहीए छीए। तो आ शक्ति आपणने क्यांथी मळे छे? तो आपणे जे खोराक खाईए छीए, તે ખોરાક શરીરની અંદર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉર્જામાં રૂપાંતર થાય છે, અને આવી શારીરિક ઉર્જા એના મારફતે આપણે સાયકલ ચલાવી શકીએ છીએ। તો આમ કાર્ય કરવાની ક્ષમતા એને આપણે ઉર્જા કહીએ છીએ। આ ઉર્જા માપવા માટેનો એકમ જૂલ છે। મહાન વૈજ્ઞાનિક જૂલ તેમની યાદમાં આ એકમને જૂલ તરીકે ઓળખવામાં આવે છે। કાર્ય અને ઉર્જા બંનેના એકમો સમાન છે, કારણ કે કાર્ય એ ઉર્જાના રૂપાંતરણની પ્રક્રિયા છે। એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે કાર્ય દ્વારા। આવી ઉર્જાના વિવિધ પ્રકારો આપણે શીખ્યા હતા। આપણી આસપાસમાં રોજિંદા જીવનમાં આપણે જે પણ કોઈ ક્રિયાઓ કરીએ છીએ, આ ક્રિયાઓની અંદર વિવિધ સ્વરૂપે આપણે ઉર્જાને જોતા હોઈએ છીએ। જેમ કે વિદ્યુત ઉર્જા એ એનું સૌથી વધારે વપરાતું ઉર્જાનું સ્વરૂપ છે। વિદ્યુત મારફતે આપણે વિવિધ ઉપકરણોને ચલાવી શકીએ છીએ, અને કેટલીક સુખાકારીના સાધનો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। એ પ્રકારે ઉષ્મા, ગરમી આપણને મળે છે, એ પણ એક ઉષ્માનું સ્વરૂપ છે। પ્રકાશ ઉર્જા, સૂર્ય દ્વારા આપણને ખૂબ જ પ્રકાશ મળે છે, એ જ રીતે કોઈ વસ્તુને આપણે દહન કરીએ, સળગાવીએ ત્યારે પણ આપણને એમાંથી પ્રકાશ મળે છે। રાસાયણિક ઉર્જા, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એમાંથી મળતી ઉર્જા અને રાસાયણિક ઉર્જા કહીએ છીએ। એવી રીતે ન્યુક્લિયર ઉર્જા અને આવા અન્ય સ્વરૂપો વિશે પણ તમે એને સમજાવી શકો। દાખલા તરીકે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, આ બંને વિશે આપ જાણો છો। પદાર્થની સ્થિતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, દાખલા તરીકે કોઈ ઊંચાઈ પર કોઈ વસ્તુ છે, એ વસ્તુ ઊંચાઈ પરથી નીચે પડે ત્યારે એ કોઈ કાર્ય કરે છે, કારણ કે એને ઊંચાઈ પર રાખવા માટે આપણે એના પર કાર્ય કરેલું છે, જે ઊર્જા આપવાથી કાર્ય થાય છે। એ જ પ્રકારે પદાર્થની ગતિને કારણે એમાં રહેલી કાર્ય કરવાની ઊર્જા એને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ। દાખલા તરીકે કોઈ ગતિશીલ વસ્તુ છે, એ કોઈ ભાગને ટકરાય ત્યારે એમાં જે ઉર્જા રહેલી છે એના કારણે તે નુકસાન કરે છે। યાંત્રિક ઉર્જા, જે યંત્રોને ફેરવવા માટે વપરાય છે, અને આ પ્રકારે આ જે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે એના વિશે પણ આપ જાણો છો। આપ ધોરણ 9માં ઉર્જા સંરક્ષણનો નિયમ શીખી ગયા છો। ઉર્જા સંરક્ષણ એટલે શું? મિત્રો, આપ સૌ જાણો છો કે કુદરતની અંદર ઉર્જાનો જથ્થો અચળ છે। ઉર્જાનો જથ્થો અચળ છે એટલે કે ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જાનું સર્જન થતું નથી, માત્ર ઉર્જાનું રૂપાંતરણ થાય છે। ઉર્જાનું રૂપાંતરણ થાય છે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે। કેટલાક ઉદાહરણો આપણે જોઈએ, તમને ખ્યાલ આવશે। દાખલા તરીકે પ્લેટ, કોઈ ધાતુની પ્લેટ છે મારી પાસે, ધારો કે આ એક ફૂટપટ્ટી છે। હવે આ ધાતુની ફૂટપટ્ટી છે, એને જ્યારે હું અહીંયાથી નીચે ફેંકું છું, પડવા દઉં છું, ત્યારે શું થાય છે તમે જોજો। તમે અવાજ સાંભળ્યો ને? તો આમ અહીંયા શું થયું? ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ, તો ઉર્જાનો એક અન્ય આપણને સ્ત્રોત મળ્યો, ધ્વનિ ઉર્જા। તો અહીંયા ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે લોખંડની પ્લેટમાં। મીણબત્તીને સળગાવીએ ત્યારે શું થાય? તો મીણબત્તીની અંદર જે પદાર્થ છે એ પદાર્થો રાસાયણિક ઉર્જા ધરાવે છે। આવા પદાર્થોને જ્યારે સળગાવવામાં આવે ત્યારે એ રાસાયણિક ઉર્જામાંથી મીણબત્તીની અંદર
આપણને ઉષ્મા ઉર્જા મળે છે, એમાંથી આપણને પ્રકાશ મળે છે. બીજું ઉદાહરણ આપણે લઈએ, ધારો કે કોઈ ઉકળતું પાણી છે, ઉકળતા પાણીની આપણે તાપમાન વાત કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ, અને કેલ્વિનમાં વાત કરીએ તો 373 કેલ્વિન. હવે જ્યારે આવા ઉકળતા પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ, જે ફ્રીજની અંદરનું તાપમાન ધારો કે 5 ડિગ્રી સેલ્સિયસ છે, તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાંથી ઉષ્મા ઉર્જા એ ફ્રીજની અંદર અહીંયા વિખેરણ પામે છે. તો શું ફરીથી આ ઉત્પન્ન થયેલી અથવા તો વિખેરણ પામેલી ઉર્જા આપણે રિવર્સ પ્રક્રિયા દ્વારા પાછી લઈએ તો આ પાણી ગરમ થઈ જશે? વાત સમજો, ઉકળતું પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસ, ફ્રીજમાં મૂકી દીધું એટલે એ શું થશે, ધીમે 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 ઠંડુ થશે. પણ ઠંડુ થયું, કેમ ઠંડુ થયું? તો એમાંથી જે ઉષ્મા ઉર્જા હતી એ ફ્રીજની અંદર વિખેરણ પામી, ફ્રીજમાં એ વેરાઈ ગઈ. હવે એ ઉર્જા જો આપણે કોઈ પણ રીતે એવી કોઈ પ્રક્રિયા શોધી કાઢીએ કે એ પ્રક્રિયા દ્વારા ફરી પાછી પાણીને આપીએ તો પાણી ગરમ થશે ખરું? આ એક વિચારવા લાયક પ્રશ્ન છે. તો મિત્રો, આ પ્રકારે આપણે જોયું કે ઉર્જાનો વપરાઈ ગયા બાદ એનો ફરીથી આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આપણે કોલસો સળગાવ્યો, એ કોલસાને સળગાવી દીધા બાદ એમાંથી એનું ઉર્જાનું રૂપાંતરણ થઈ ગયું, તો ફરીથી એ ઉર્જાને આપણે ભેગી કરી અને ફરીથી પાછો તે કોલસો બનાવી શકીએ. પેટ્રોલ આપણે દહન કર્યું, એ પેટ્રોલના દહનને અંતે આપણને વાહનો ચલાવવા માટેની ઉર્જા મળી, તો એ ઉર્જા વાતાવરણમાં વેડફાઈ ગઈ. શું કોઈ પણ રીતે એ ઉર્જાને પાછી લાવીને આપણે એને ફરીથી પાછું પેટ્રોલમાં રૂપાંતર કરી શકીએ? તો આ એક વિચારવા લાયક પ્રશ્ન છે. અને જો એવું શક્ય બનતું હોય તો જ આપણે કહી શકીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા સાચો છે. પરંતુ મિત્રો, અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમ દરમિયાન આપણે એક વાતને ખાસ ધ્યાનમાં આપીશું કે ઉર્જાનો નાશ નથી થતો, અહીંયા શું થયું હતું, એ ઉર્જાનું રૂપાંતરણ થયેલું હતું. વધારે ઉપયોગી ઉર્જા ઓછી ઉપયોગી ઉર્જામાં વિખેરણ પામેલી છે, અને આવી રીતે ઉર્જાનું આપણે સમજી શકીએ છીએ કેવી રીતે એ સંરક્ષણ થાય છે. હવે આપણને ઉર્જા તો જરૂરી જ છે, તો પ્રશ્ન એ થાય કે આપણે ઉર્જા મેળવવા માટે કયું બળતણ વાપરવું? બળતણ એટલે જેના દહનને પરિણામે આપણને ઉર્જા મળે છે તે તમામ ઘટકો. શરીરની અંદર ઉર્જા મેળવવા માટે ખોરાક બળતણ છે, આપણી સાયકલ ચલાવવા માટે શરીરની ઉર્જા બળતણ છે, અને એ જ રીતે ઘરની અંદર ગેસ જે છે એ બળતણ છે, ગાડીની અંદર પેટ્રોલ કે ડીઝલ એ બળતણ છે. આવી રીતે વિવિધ પ્રકારના જે બળતણ છે એમાંથી ઉત્તમ સ્ત્રોત કયો, તમને ઉર્જાનો સ્ત્રોત પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કયો ઉર્જાનો સ્ત્રોત એટલે કે બળતણ પસંદ કરશો? તમે લાકડું વાપરશો, તમે પેટ્રોલ વાપરશો, તમે ડીઝલ વાપરશો, તમે સીએનજી એલપીજી જેવા પેટ્રોલિયમ વાયુઓ કુદરતી વાયુઓ વાપરશો, તમે શાનો ઉપયોગ કરશો આમાંથી, તમે કોલસો વાપરશો? તો ઉર્જાના વપરાશને વિચારવા માટે એમાંથી કયો ઉર્જાના વપરાશનો સ્ત્રોત સારો છે એ માટે ઘણા બધા પરિબળો અસર કરે છે, અને એ પરિબળો વિશે આપણે સમજીએ. દાખલા તરીકે લાકડાની વાત કરીએ તો હવે આપણે આધુનિક જીવનશૈલી જીવી રહ્યા છીએ. કેટલાક ગામડાઓને બાદ કરતા મોટાભાગના શહેરોની અંદર અને અત્યારે ગામડાઓની અંદર પણ આપણે હવે લાકડાનો બળતણ તરીકે વપરાશ ઘટાડી દીધો છે. ઘણી બધી જગ્યાએ એનો વપરાશ થાય છે. હવે તમે સરખામણી કરી જુઓ. દાખલા તરીકે તમારે ઘરમાં રસોઈ કરવી છે અને એ રસોઈ કરવા માટે તમે લાકડું વાપરો અથવા તો તમે સીએનજી કે એલપી અથવા તો આપણો પાઇપલાઇન નેચરલ ગેસ પીએનજી ગેસ આપણે જે સિલિન્ડરમાં વાપરીએ છીએ તે ગેસ વાપરીએ, તો આમાંથી તમે કયો વિકલ્પ પસંદ કરશો? ગેસથી રસોઈ કરશો કે લાકડા સળગાવી અને ચૂલો બનાવીને પછી એમાંથી તમે ઉર્જા મેળવશો? તો સ્વાભાવિક છે કે મોટા ભાગે આપ એવું કહેશો કે ગેસનો ઉપયોગ કરવો જોઈએ. કેમ? તો એના જે કારણો છે એ કારણો વિશે તમે જ્યારે વિચારો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, કયું બળતણ વાપરવું જોઈએ. તો આપણે એને વારાફરતી સમજીએ. જેમ કે લાકડું છે, તો લાકડું સળગાવીએ ત્યારે એનું અપૂર્ણ દહન થાય છે.
સંપૂર્ણ દહન એટલે એ લાકડું જ્યારે દહન પામે છે ત્યારે એમાંથી સંપૂર્ણપણે ઉર્જા મળતી નથી, કેટલીક જ ઉર્જા મળે છે. આવું લાકડું જે છે એનાથી પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, કારણ કે એમાંથી ધુમાડા ઉત્પન્ન થાય છે અને એ ધુમાડા એ વાતાવરણની અંદર નુકસાન કરે છે. સાથે સાથે તમે વિચારતા જાઓ, ગેસ, ગેસ જે છે એની અંદર તમે જુઓ તો જે એનું દહન છે એ સંપૂર્ણ દહન છે. કેવી રીતે ખબર પડે અપૂર્ણ દહન અને સંપૂર્ણ દહન? તો આપ આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે પદાર્થો પીળી જ્યોતથી સળગે, જ્યારે સંપૂર્ણ દહન થાય ત્યારે પદાર્થો વાદળી જ્યોતથી સળગે. તો તમે જાતે જ વિચારો, ગેસ જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એની જ્યોત કેવી હોય છે? તો વાદળી જ્યોત હોય છે. જ્યારે આપણે લાકડા સળગાવીએ છીએ ત્યારે તે પીળી જ્યોતથી સળગે છે. તો અહીંયા અપૂર્ણ દહન થાય છે એટલે ઉર્જા ઓછી મળે છે, અહીંયા ઉર્જા વધુ મળે છે અને અહીંયા પ્રદૂષણ પણ ઓછું થાય છે. તમારા ઘરમાં કોઈ એવા વધારે ધુમાડા ઉત્પન્ન થતા નથી. બીજું, હવે લાકડું છે સસ્તું છે. જો તમે જંગલ વિસ્તારમાં રહેતા હોય, આજુબાજુમાં આવા વૃક્ષો વધારે હોય તો તમે એની કિંમત બહુ ગણી ના શકો, એટલે પ્રમાણમાં લાકડું સસ્તું છે, જ્યારે એના પ્રમાણમાં આ થોડો મોંઘો છે, કારણ કે તમારે એના માટે પૈસા ખર્ચવા પડે છે. લાકડા માટે તમારે જો બજારમાંથી લાવવાનું હોય તો જ પૈસા ખર્ચવા પડે, બાકી તમારી આજુબાજુમાં આવા વૃક્ષો હોય એના ડાળી ડાકડા કાપીને આપણે સંગ્રહ કર્યો હોય તો એના માટે કોઈ પૈસા ખર્ચવાના નથી, જ્યારે ગેસ જે છે થોડો મોંઘો પડે છે. લાકડાનો સંગ્રહ કરવાનો તમારે એના માટે ઘણી બધી જગ્યા જોઈએ, કારણ કે વધારે લાકડા વાપરવા માટે વધારે એનો જથ્થો તમારે સંગ્રહ કરવો પડે છે. જ્યારે ગેસનો સંગ્રહ માત્ર તમે એક જ સિલિન્ડર, એક સિલિન્ડરની થોડીક જ જગ્યા રોકે છે, અથવા તો પાઇપલાઇન દ્વારા જો ગેસ આવતો હોય ઘરમાં તો એ પણ સંગ્રહ કરવાની જરૂર નથી. એનું પરિવહન કરવું, પરિવહન એટલે એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું. તો જે ગેસ છે એ સિલિન્ડર દ્વારા આપણે સહેલાઈથી એનું પરિવહન કરી શકીએ છીએ, જ્યારે લાકડાનો જથ્થો છે એની ભારી છે અને એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવા એ થોડા અઘરા છે. તો આ પ્રકારે તમે એને વિચારી શકો છો. આપના પાઠ્યપુસ્તકમાં આપેલા આ જે મુદ્દાઓ છે એની આપણે વાત કરી, તમને સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ, તમને સરળતાથી મળી રહેવું જોઈએ. દાખલા તરીકે ગેસ છે, સરકારે ગેસના ભાવ એકદમ ઘટાડી દીધા અને એક સિલિન્ડરનો માત્ર એક રૂપિયો કરી દીધો. વિચારવા લાયક છે, એક સિલિન્ડરનો એક રૂપિયો, પરંતુ બજારમાં મળતું જ નથી. તો એક રૂપિયો પણ શું કરવાનો, એ કોઈ કામમાં આવવાનું નથી. એટલે તમને સરળતાથી તે મળી રહેવું જોઈએ, બળતણ તો જ તમને કામમાં આવે છે. એકમ દ્રવ્યમાન દીઠ તે વધારે ઉર્જા આપવું જોઈએ. દાખલા તરીકે એક કિલોગ્રામ લાકડું સળગાવીએ અને એક કિલોગ્રામ ગેસ સળગાવીએ તો એ પૈકી કોણ વધારે ઉર્જા આપે છે એ પણ આપણે અહીંયા જોવું જોઈએ. તો આવા કેટલાક મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખી અને એ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે એ નક્કી કરી શકીએ. હવે આવા વધારે આપણને ઉપયોગી હોય એવા મુદ્દાઓને, પરિબળોને ધ્યાનમાં રાખવાના, વધુમાં વધુ પરિબળો જે બળતણ દ્વારાથી આપણને આપણા લાયક મળી રહેતા હોય એવા પ્રકારનું જે બળતણ છે એ ઉત્તમ બળતણ કહી શકાય. અને એ જુદી જુદી પરિસ્થિતિ માટે જુદું જુદું હોઈ શકે. જે લોકો જંગલમાં રહે છે, છૂટાછવાય રહે છે કે જ્યાં કોઈ પરિવહનની વ્યવસ્થાઓ જ નથી, તો એ લોકો માટે લાકડું ઉત્તમ બળતણ હોઈ શકે. પરંતુ જે લોકો શહેરમાં રહે છે એ લોકો માટે ગેસ છે એ ઉત્તમ બળતણ છે. એવી રીતે દાખલા તરીકે કોઈ ભાર વહન કરવા માટેની વસ્તુની આપણે વાત કરીએ તો કોઈ અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો બળદગાડા મારફતે વસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે તો અહીંયા કઈ ઉર્જા વપરાય છે? તો બળદના શરીરની અંદર રહેલી શારીરિક ઉર્જા વપરાય છે જે એને ખોરાક દ્વારા મળે છે. જ્યારે શહેરોની અંદર આપણે ભાર વહન માટે ટ્રક કે લોડિંગ રિક્ષાઓ આ બધાનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર કઈ ઉર્જા વપરાય છે? પેટ્રોલ કે ડીઝલ વપરાય છે. તો અહીંયા ઉર્જાનો જે બળતણનો સ્ત્રોત છે એ જુદો છે અને ત્યાં બળતણનો સ્ત્રોત જુદો છે. એટલે આવા ઘણા બધા પરિબળો ઉર્જાનો ઉત્તમ બળતણ સ્ત્રોત કયો છે એ નક્કી કરવા માટે જવાબદાર હોય છે. પરંતુ એટલું વાત યાદ રાખીશું,
કે આ બધા પરિબળો પૈકી વધારેમાં વધારે પરિબળો જો આપણી ફેવરમાં હોય એવો ઉર્જાનો સ્ત્રોત આપણે પસંદ કરીએ છીએ. આજકાલ વાહનોમાં આપણે સીએનજી વાપરીએ છીએ, કેમ? તો તે કિંમતમાં સસ્તો છે, તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે, હવે સરળતાથી તે મળવા લાગ્યો છે. તો બધા જ વિકલ્પો એક સાથે વધારે આપણા કામમાં આવે છે, એટલા માટે તે ઉત્તમ બળતણનો સ્ત્રોત કહી શકીએ. તો મિત્રો, આવા પરિબળોને ધ્યાનમાં રાખી અને તમે એને પસંદ કરી શકો છો. મિત્રો, આના પછીના વિડીયોની અંદર આપણે વિવિધ પ્રકારના ઉર્જાના સ્ત્રોતો કયા છે એના વિશે વાત કરીશું. તો આપના પાઠ્યપુસ્તકને આધારે આટલી માહિતી જરૂર તૈયાર કરી લેશો. ફરી મળીશું નવા મુદ્દા સાથે. આવજો.